હેલો મિત્રો, આજના વિડીયોમાં સ્વાગત છે. કે મિત્રો, આજે આપણે બનાવવાના છે રાકેશ બારોટના સોંગનું PNG પોસ્ટર. તો મિત્રો, કેવી રીતે બનાવવાનો છે વિડીયોની અંદર, છેલ્લે સુધી જોતા રહેજો. વિડીયોની અંદર નવા હોય તો વિડીયોને એક લાઇક કરવાનું ચૂકતા નહીં. તો અમારે જય ગોગા મહારાજ ઓલોક્ષ યુટ્યુબ ચેનલની અંદર સબસ્ક્રાઇબ ના કર્યું હોય તો તે પહેલાં સબસ્ક્રાઇબ કરી લેજો, સાથે સાથે બાજુના બેલ આઇકનને ક્લિક કરવાનું ભૂલતા નહીં. તો જોઈ શકો મિત્રો, આવી રીતે આપણે એક PNG પોસ્ટર બનાવવાનું છે. તો વિડીયોની અંદર બને રહેજો. વિડીયોની અંદર નવા હોય તો વિડીયોને જોતા પહેલાં વિડીયોને છેલ્લે સુધી જોવાનું ચૂકતા નહીં. તો જોઈ શકો મિત્રો, આવી રીતે આપણે એક PNG પોસ્ટર બનાવીએ. તો મિત્રો, કેવી રીતે બનાવીએ છીએ વિડીયોની અંદર બને રહો. તો આવી રીતે આપણે બેકગ્રાઉન્ડ લઈ લેવાનું છે. તો જોઈએ મિત્રો, આવી રીતે આપણે એક બેકગ્રાઉન્ડ લેવાનું છે. તો બેકગ્રાઉન્ડને આપણે સેટ કરી લેવાનું કમ્પ્લીટ. તો તેના માટે આવી રીતે આપણે બેકગ્રાઉન્ડને કમ્પ્લીટ સેટ કરી લેવાનું હોય. સેટ કર્યા પછી મિત્રો, હવે આપણે એને શેડો આપવાનો હોય. તો બ્લેક કલરનો આપણે ચારે બાજુ આવી રીતે બ્લેક કરી દેવાનું હોય વિઝિટમાં જઈને. પછી હવે આપણે થોડુંક હજી પણ બ્લેક કરવાનું હોય તો એને પણ આવી રીતે આપણે થોડુંક શેડો આપી દેવાનો હોય. તો આવી રીતે આપણે કમ્પ્લીટ સેટ કરી દેવાનું હોય. હવે પછી મિત્રો, આપણે એને બીજું એક કે આવી રીતે બેકગ્રાઉન્ડ લેવાનો છે વાદળી ટાઈપનો. તો આવી રીતે આપણે થોડુંક વાદળી સેટ કરી લેવાનું રહેશે. તો આવી રીતે આપણે વાદળી ટાઈપમાં સેટ કરી લેવાનું હોય કમ્પ્લીટ. અને ક્રોપિંગ કરવાનું હોય ગોળ, તો આવી રીતે લંબગોળ ક્રોપિંગ કરી દેવાનું હોય 32 કે 33ની સાઇઝમાં. અને આવી રીતે આપણે આડી સાઇઝમાં, આવી રીતે ઊભી સાઇઝમાં કરી લેવાનું હોય કમ્પ્લીટ. તો એને પણ આવી રીતે આપણે થોડુંક ઝૂમ કરી અને આઇકને સેટ કરી લેવાનું રહેશે. સેટ કર્યા પછી મિત્રો, આને થોડુંક ડુપ્લિકેટ કરી લેવાનું હોય. ડુપ્લિકેટ કર્યા પછી મિત્રો, આને હવે આપણે થોડુંક ફેરવી લેવાનું હોય. તો તેને આપણે થોડુંક ક્રોપિંગમાં આવી રીતે શેડો આપતું જવાનું હોય. તો આવી રીતે આપણે એ પણ આઇકને સેટ કરી લેવાનું હોય. હવે પછી મિત્રો, એને પણ આવી રીતે આપણે ડુપ્લિકેટ કરવાનું હોય. ડુપ્લિકેટ કરીને એને આપણે આવી રીતે કલર ચેન્જ કરી લેવાનો રહેશે પીળા કલરનો. તો આવી રીતે પીળા કલરનું સેટ કરી લેવાનું હોય કમ્પ્લીટ. હવે પછી મિત્રો, એને પાછું આપણે ડુપ્લિકેટ કરી લેવાનું હોય. ડુપ્લિકેટ કર્યા પછી મિત્રો, એને પણ આઇકન આપણે શેડો આપવાનો રહેશે આવી રીતે આપણે. તો હું જોઈ શકું મિત્રો, આવી રીતે આપણે શેડો આપવાનો હોય કમ્પ્લીટ. તો આવી રીતે આપણે આઇકને શેડો આપી દેવાનો હોય. શેડો આપ્યા પછી મિત્રો, હવે આપણે આઇકને સિંગરના ફોટો, તો સિંગરના ફોટો આપણે આઇકને સેટ કરી લેવાના રહેશે કમ્પ્લીટ. તો આવી રીતે આપણે સિંગરના ફોટો સેટ કરી લેવાના હોય. તો સિંગરના ફોટો જોઈ શકો મિત્રો, આવી રીતે આપણે સેટ કરી લેવાના હોય કમ્પ્લીટ. હવે પછી મિત્રો, આપણે આઇકને ટાઇટલ, તો ટાઇટલ પણ આવી રીતે આપણે સેટ કરી લેવાનું હોય. ટાઇટલ આપણે આવી રીતે સેટ કરી લેવાનું હોય કમ્પ્લીટ. ટાઇટલને થોડુંક નાનું સેટ કરી લેવાનું હોય. તો આવી રીતે ટાઇટલ પણ સેટ કરી લેવાનું રહેશે. હવે પછી મિત્રો, આપણે જે પીળા કલરનું બેકગ્રાઉન્ડ હોય એને થોડુંક આપણે નાનું સાઇઝ કરી લેવાની આવી રીતે આપણે. અને જે આને થોડુંક મોટી બેકગ્રાઉન્ડ કરી લેવાનું હોય. તો સરસ નાનું સેટ થઈ જશે. હજી પણ આ વાદળી કલર છે એ પણ આવી રીતે થોડુંક સેટ કરી લેવાનું હોય. હવે પછી મિત્રો, આપણે આઇકને બ્લેક કલરનું બેકગ્રાઉન્ડ લઈ લેવાનું છે. તો એ પણ આવી રીતે થોડુંક આપણે ક્રોપિંગ કરી લેવાનું હોય. ક્રોપિંગ કર્યા પછી મિત્રો, હવે આપણે આઇકને કમ્પ્લીટ સેટ કરી લેવાનું હોય. એને પણ આવી રીતે આપણે ઝૂમ કરી અને આઇકને શેડો આપી દેવાનો હોય. હવે પછી મિત્રો, આપણે આપણી ચેનલનો લોગો, તો આપણી ચેનલનો લોગો આપણે આપણી ચેનલનો સેટ કરી લેવાનો હોય. તો હું પણ આવી રીતે ચેનલનો લોગો PNG બનાવેલો હોય તો એ પણ આવે આઇકન આપણે ખૂણામાં સેટ કરી લેવાનું રહેશે. તો આવી રીતે ખૂણામાં સેટ કરી દેવાનું હોય. તો જોઈ શકો મિત્રો, હવે પછી મિત્રો, આપણે આઇકને બ્લેક કલરનું બેકગ્રાઉન્ડ લેવાનું છે. બેકગ્રાઉન્ડને આવી રીતે આપણે સેટ કરવાનું હોય. તો સેટ કરવાનું એટલે કે આવી રીતે આપણે ક્રોપિંગ કરી લેવાનું હોય. ક્રોપિંગ કરીને આવી રીતે થોડુંક ક્રોપિંગ ફૂલ સાઇઝમાં કરી લેવાનું હોય. તો એને પણ આવી રીતે આઇકને સેન્ડ ટુ બેક કરી લેવાનું હોય. તો સરસ નવું આઇકન આપણે ટાઇટલ પણ ચોખ્ખું દેખાશે. હજી પણ ટાઇટલ આપણે ચોખ્ખું કરવું હોય તો તેને પણ આઇકન આપણે
ક્રોન ટાક્સ આવી રીતે સેટ કરી લેવાનું છે, ચોખ્ખું દેખાશે એકદમ. હવે પછી મિત્રો આપણે એને થોડોક જે આ કલર લગાવ્યો એને થોડોક આવી રીતે આપણે શેડો આપી દેવાનું કમ્પ્લીટ, તો ચોખ્ખું એકદમ કમ્પ્લીટ દેખાશે. હવે પછી મિત્રો વધારાનું કાંઈ પણ લગાવવું હોય તો લગાવી શકો. સરસનું એવું આપણે પીએનજી પોસ્ટર તૈયાર થઈ ગયું હોય. અને સેવ કરવા માટે ચોરસ બટન ઉપર ક્લિક કરી દેવાનું અને કેપ્ચર એન્ડ ઉપર સેવ કરી લેવાનું રહેશે, તો સરસનું એવું સેવ પણ થઈ ગયું હોય. તો મિત્રો અમારો વિડીયો પસંદ આવ્યો હોય તો ડેલી સર અવારનવાર સોંગ ફિલ્મો ગુજરાતી ગીતોના પીએનજી પોસ્ટરોની અવનવી અપડેટ જોવા અને સાંભળવા મળતી રહેશે. તેના માટે અમારા જય ગોગા મહારાજ વલોક્સ યુટ્યુબ ચેનલની અંદર લાઇક શેર સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. જય માતાજી મિત્રો.